ટંકારા ભલે તાલુકો બની ગયો હોય પરંતુ હજુ પણ પ્રજાજનોને લાગી રહ્યું છે કે જેટલી સુવિધા લોકોને મળવી જોઈએ તેટલી મળી રહી નથી। ટંકારા તાલુકા મથક હોવા છતાં લાંબા સમયના ઇંતજાર બાદ નાગરિકોને બસ સ્ટેન્ડની સુવિધા મળી હતી। જો કે બસ સ્ટેન્ડ બની ગયા છતાં પણ બસ સ્ટેન્ડમાં બસ જતી ન હોવાની ફરિયાદો ઉઠતી રહી છે। આંગે ભાજપના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોક્ટર દીપિકાબેન ડોક્ટર સરવાળાએ જણાવ્યું હતું કે લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા હશે તો તેમને સગવડતા આપવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરશે। મને આ સ્થાનિક મુદ્દાની ખબર ન હતી પરંતુ આ બાબતે ચર્ચા કરવામાં આવશે અને જે પણ સુવિધાનો અભાવ હશે તે પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવું તેમણે આશ્વાસન આપ્યું હતું। ટંકારાના માર્ગ પર સફાઈના સાથે ધૂળની ડમરીઓ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરાવો તેવી વાતો વયોવૃદ્ધ પાસે સાંભળવા મળે છે। પણ આધુનિકતા તરફથી આગળ વધી રહેલા દુનિયામાં ટંકારા રિવર્સ વિકાસ કરી રહ્યું હોય તેવી પ્રતીતિ લોકોને થઈ રહી છે અને લોકો વિકાસને ઝંખી રહ્યા છે। ત્યારે આજે રાજકોટ જિલ્લાના પડદરી ખાતે આજરોજ વિધાનસભા 66 ટંકારા પડદરીના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાને જંગી બહુમતીથી જીતાડવા માટે ટંકારા તાલુકાના પ્રભુચરણ આશ્રમ ખાતે મહિલા સંમેલન યોજાયું હતું, જે બાદ વીરાંગના રેલી યોજાઈ હતી। આ સમગ્ર કાર્યક્રમ અંગે મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર દીપિકાબેન સરવાળાએ મીડિયાને જણાવ્યું હતું કે આજે દુર્લભજીભાઈના સમર્થનમાં મહિલાઓને વિશાળ વિરાંગના બાઇક રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી। ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી મહિલા મોરચો મોરબી જિલ્લામાં કાર્યરત છે। ખૂબ જ સક્રિયતા સાથે મોરબી જિલ્લોમાં મહિલા મોરચો અત્યારે કામગીરી કરી રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લાની બહેનો આજે 66 નંબરની ટંકારા વિધાનસભામાં દુલ્લભજીભાઈ દેથરિયા ખૂબ જંગી બહુમતીથી જીતે એમના માટેથી એક મહિલાઓનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી આ જ બહેનો સત્યનારાયણની કથા દ્વારા અમારા શેરીમાં રહેતી અન્ય બહેનોને પણ ઘરે સત્યનારાયણની કથામાં બોલાવી એમને પ્રસાદ આપી અને અમારા ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહી છે। બહેનો બૂથમાં જઈ નાની નાની ગ્રુપ બેઠકો કરી દરેક બૂથને મહિલા મોરચાની બહેનો કવર કરી રહી છે। ટંકારાનો ચોક્કસ વિકાસ થયો છે। અત્યારે આપણે જોઈએ તો જેવી રીતે છેલ્લા 27 વર્ષમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી ખૂણે ખૂણે સુધી પહોંચી છે, નળમાંથી જળ આવતું થયું છે, શેરીએ શેરી આપણા વિસ્તારમાં આપણને લાઇટ મળતી થઈ છે, આપણા ખેડૂતો સરસ મજાનો પાક લઈ શકે એમના માટેથી પણ અહીંયા એમના ખેતર સુધી વીજળી પહોંચાડવામાં આવી છે, પાણી પહોંચાડવામાં આવી છે। અને અહીંયા મોટા ભાગના ટંકારા વિધાનસભામાં આપણે જોઈએ તો જે સમર્થકોનો જે ઉત્સાહ છે, એમનો જે આનંદ છે, એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો જે એમનો સહકાર છે એ જોતા લાગે છે કે ફક્ત વિકાસથી જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે ટંકારાની જે વિધાનસભાની જનતા છે એમના માટે જે કાર્યો કર્યા છે, ત્યારે આવનારા આ સમયમાં ભારતીય જનતા પાર્ટીનો અહીંયા ભગવો તો લહેરાશે જ, પરંતુ અહીંયાથી એમને એ નિશ્ચિંત પણ છે કે એમના કાર્યો પણ ટંકારા વિધાનસભામાંથી જે સારી રીતે થવાના છે, ત્યારે 27 વર્ષથી ભાજપે દરેક જગ્યાએ એમના કાર્યો ખૂબ વિકાસ સાથે અને આપણું ગુજરાત તો વિકાસનું રોલ મોડલ રહ્યું છે, ત્યારે ટંકારામાં પણ આ કાર્યો આગામી સમયમાં ખૂબ સારી રીતે થવાના છે। જેવી રીતે રોંગ સાઈડમાં બસ સ્ટેન્ડ બનાવ્યું છે એ મુદ્દો આજે તમે મને વાત કરી એટલે મારા ધ્યાનમાં પડ્યો, પરંતુ જ્યારે મુસાફરો છે એને આવવામાં ને જવામાં આ સાઈડ કે આ સાઈડ એ તો આપણે રોડ ક્રોસ કરીને પણ આપણી સાઈડ આપણે ચેન્જ કરી શકતા હોઈએ છીએ, એટલે અને બસ સ્ટેન્ડ એટલે કોઈ એટલો મોટો વિષય નથી કે જેને આપણે કદાચ બદલવું હોય તો બદલાવી શકીએ। જ્યારે આપણે યોગ્ય રજૂઆત કરી ત્યારે ચોક્કસપણે પાર્ટી કે લોકલ સ્થાનિક જે પણ આપણી જિલ્લા પંચાયત છે એ પણ એ મુદ્દાને એ વિષયને ધ્યાનમાં રાખીને પબ્લિકને આપણી જનતાને ફાયદો થાય એ રીતના ભારતીય જનતા પાર્ટીના કાર્યો કરતા કાર્યો થતા હોય છે, ત્યારે પબ્લિકને જો આમાં પણ અગવડતા હશે તો એમાં સગવડતા ઊભી કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તત્પર છીએ, એમનો પણ નિકાલ કરીશું। ટંકારામાં આના પહેલા
બે વખત આવવાનું થયું હતું. હું ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની અધ્યક્ષ છું. સંપૂર્ણ ગુજરાત 182 વિધાનસભાની જવાબદારી મહિલા મોરચા માટે હોય છે. એક વિધાનસભામાં કદાચ અમારો પ્રવાસ 1-2 વખત અત્યારે ઇલેક્શનના સમયમાં રહી શકે. હવે આવતીકાલે જ અમે અત્યારે ઉત્તર ઝોનમાં, એમના પછીના દિવસે દક્ષિણ ઝોનમાં, એના પછીના દિવસે મધ્ય ઝોનમાં હોય તો સ્વાભાવિક છે કે સૌરાષ્ટ્ર માટે અમે જ્યારે અઠવાડિયું ફાળવ્યું હોય ત્યારે સૌરાષ્ટ્રની દરેક વિધાનસભા મહિલા મોરચો કવર કરી શકે એમના માટેના અમારા પ્રયાસ હોય છે. ત્યારે ટંકારામાં આજથી 2 વખત આવવાનું થયું હતું, આમના પહેલા 2 વખત, અને આજે 3 વખત આવવાનું થયું છે. ત્યારે સ્વાભાવિક પણ બસ સ્ટેન્ડનો ઉપયોગ અમે ન કર્યો એટલે એ સ્વાભાવિક છે કે વિષય કદાચ મારા ધ્યાનની બહાર રહી ગયો. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.